હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 8, નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલનમાં આપણે ટોપિક જોઈએ છીએ મૂડી માળખાના પ્રકારો. મૂડી માળખાના ચાર પ્રકાર જોયા બાદ આપણે મૂડી માળખાને અસર કરતા પરિબળો વિશેની માહિતી મેળવી. આ પરિબળોમાં આપણે એક પરિબળ જોયું આંતરિક પરિબળ અને બીજું પરિબળ જોયું બાહ્ય પરિબળ. આપણે આંતરિક પરિબળ વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. તો ત્યારબાદ આપણે જોઈએ બાહ્ય પરિબળ. બાહ્ય પરિબળને આપણે ઇંગ્લિશમાં એક્સટર્નલ ફેક્ટર્સ તરીકે પણ ઓળખીએ છીએ. બાહ્ય પરિબળોમાં ટોટલ 7 મુદ્દાઓનો સમાવેશ થાય છે, જેમાં મૂડીબજારમાં તેજી મંદીની પરિસ્થિતિ, મૂડીબજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર, મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, કાનૂની નિયંત્રણો, કરવેરાની નીતિ, સંસ્થાકીય રોકાણકારો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો. બરાબર, તો આ 7 મુદ્દાનો સમાવેશ આપણે અહીં કરી શકીએ છીએ. એમાં પહેલો મુદ્દો છે મૂડીબજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. અત્યારે જ કોરોના કાળના કારણે બજારમાં ખૂબ જ મંદીની પરિસ્થિતિ છે એ જોવા મળે છે. આજના યુગમાં આવક છે એ દિવસે દિવસે ઘટતી જાય છે. મંદીનો જ્યારે સમય હોય ત્યારે રોકાણકારો છે એની વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી શેરમાં એ લોકો ક્યારેય નાણાં રોકવાનું પસંદ કરશે નહીં. આવા સંજોગોમાં લોકો છે એ બેંકમાં નાણાં રોકવાનું પસંદ કરશે, અને કાં પછી છે એ ડિબેન્ચર કે પ્રેફરન્સ શેરમાં નાણાં રોકવાનું પસંદ કરશે. પણ આ બધું તે મંદીની પરિસ્થિતિ છે. પરંતુ જ્યારે જો તેજીની પરિસ્થિતિ હોય, બરાબર, તો તેજીના સમયમાં ખાસ ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ તેજીમાં બધા લોકોને એમ હોય કે ચાલો હું જલ્દી કામ કરી લઉં, હું જલ્દી નાણાં છે એ કમાઈ લઉં. તો તેજી માટે ઇક્વિટી શેર અને મંદી માટે પ્રેફરન્સ શેર, ડિવિડન્ડ અને કાં તો પછી બેંકમાં વ્યાજે બેંકમાં આપણે નાણાં છે એની FD કરાવી નાખવાની, જેના કારણે આપણને શું થશે તો કે નિશ્ચિત દરે આપણને આવક પ્રાપ્ત થાય. ખાસ જ્યારે તેજી હોય, બરાબર, ફરી એક વખત નોટ ડાઉન કરી લેજો, ત્યારે ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો માત્ર ને માત્ર ઇક્વિટીમાં નાણાં રોકવાનું પસંદ કરે છે. બરાબર, આમ મૂડી માળખાની રચનાનો આધાર કોના ઉપર હોય તો કે મૂડી બજારના પ્રવર્તમાન વલણો ઉપર રહેલો છે. ખાસ વલણો એટલે શું કે અત્યારે શું છે, તો કે તેજી કે મંદી. તો ખાસ જો તેજી હોય તો ઇક્વિટીમાં નાણાં રોકશું, અને જો મંદી હશે તો પ્રેફરન્સ શેર, ડિબેન્ચર કે કોઈ પણ બેંકમાં આપણે સેફ્ટીના ધોરણે નાણાં મૂકવાનું પસંદ કરશું. ત્યારબાદ જો બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર, બરાબર, બજારમાં પ્રવર્તમાન વ્યાજના દરમાં આપણે અંદર જોઈએ છીએ કે મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી ભંડોળ મેળવવાનું વલણ રહે છે. જો વ્યાજનો દર ઊંચો હશે તો લોકો છે એ બહારથી નાણાં લેશે નહીં, માલિકીની મૂડી લેવાનું પસંદ કરશે. કારણ કે જો વ્યાજનો દર ઊંચો હશે તો શું થશે, આપણે વધુ નાણાં છે એમાં આપવા પડશે. બરાબર, જેમ જેમ વ્યાજનો દર ઊંચો એમ આપણે ન તો બેંક પાસેથી લોન લઈ શકીએ, ન તો ડિબેન્ચર હોલ્ડરો પાસેથી લઈ શકીએ, અને પ્રેફરન્સ શેર બહાર પાડીએ, તો આ બધામાં આપણે વ્યાજ છે એ વધુ ચૂકવવું પડે. એટલે જ્યારે મૂડી બજારમાં વ્યાજનો દર ઊંચો હોય આ સંજોગોમાં ઇક્વિટી શેર બહાર પાડી અને આપણે ભંડોળ છે એ મેળવી શકાય. જો આપણે ઊંચીની મૂડી લેશું તો વધુ વ્યાજની ચૂકવણી માટે કંપનીના બોજારૂપ બને,
તો કંપની હજી નવી ચાલુ થઈ હોય, તાત્કાલિક એમાં ખર્ચા વધારશું તો કંપની આપણે જે લેવલ ધાર્યું છે આ લેવલ સુધી પહોંચી શકશે નહીં. એટલે ખાસ બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર બરાબર એ ખાસ આધારભૂત છે. જો વ્યાજનો દર ઊંચો બરાબર તો ઇક્વિટી શેર બહાર પાડીને જ નાણાં છે એ મેળવી લેવાના. જો ઊંચીની મૂડી લેશું બરાબર તો વ્યાજ છે એ આપણે વધુ ચૂકવવું પડશે, જે કંપની માટે શું છે તો કે બોજારૂપ છે. પરંતુ જો વ્યાજનો દર ઓછો હોય, બે વસ્તુ આપે છે બરાબર, એક વ્યાજનો દર ઊંચો અને એક વ્યાજનો દર નીચો બરાબર, પરંતુ જો પ્રવર્તમાન વ્યાજનો દર ઓછો હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને સ્થાન આપવાનું. તો શું થશે, વ્યાજનો દર ઓછો હોય બરાબર તો જે કંપનીને આવક થાય એ કંપનીને માલિકને આપવાની જરૂર પડતી નથી. લેણદારોને આપણે કેટલા નાણાં ચૂકવવા એ અગાઉથી નિશ્ચિત જ હોય, એને કંપનીના નફા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોતો નથી. બરાબર, તો આ વાત હતી ખાસ પ્રવર્તમાન વ્યાજના દરની. જો ઊંચો હશે તો ઇક્વિટી શેર, વ્યાજનો દર ઓછો હશે તો ઊંચીની મૂડી એટલે કે ડિબેન્ચરને સ્થાન આપશું. મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. આપણે કોઈ પણ જામીનગીરી બહાર પાડીએ, ઇક્વિટી હોય બરાબર, ડિબેન્ચર હોય, પ્રેફરન્સ શેર હોય કે લોન લઈ બરાબર, તો આ બધી મૂડી છે એ ઊભી કરવા માટે જામીનગીરીઓ છે એ બહાર પાડવામાં આવે છે. ત્યારે શું કરવાનું છે કે ત્યારે કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ, આપણને શરૂઆતથી જેમ હોય કે મારા શેર છે એ કંપનીમાં વેચાશે કે નહીં, તો આ માટે આપણે બાંહેધરી દલાલો સાથે શું કરીએ છીએ તો કે કમિશન નક્કી કરી દઈએ છીએ. આ કામ શું છે, બાંહેધરી દલાલો સાથે કમિશન નક્કી કરી લઈએ, એટલે ઘણી વખત આપણને ડર હોય કે આપણી કંપની ચાલુ થયા પહેલાં જ બંધ થઈ જશે બરાબર, તો આ ડર છે એ સતાવતો નથી. જ્યારે આપણે કમિશન નક્કી કરી લઈએ ત્યારે આવા આપણને કોઈ પણ પ્રકારના ડર રહેતા નથી. ત્યારબાદ છે દલાલી. આ બધા જ ખર્ચાઓ છે એ આપણે કરવા પડે છે, પરંતુ જેમ જેમ આ ખર્ચાઓ વધુ તેમ તેમ મૂડી પડતર પણ વધુ બરાબર. જેમ ખર્ચા વધુ કરશું એમ આપણી વસ્તુની મૂડીની પડતર છે એ પણ કેમ થશે, તો કે વધતી જશે. કોઈ એક વસ્તુ પાછળ કેટલો બધો ખર્ચ કરીએ તો ઓલ ઓવર આ વસ્તુનો આધાર કોના ઉપર છે, તો કે વસ્તુના પ્રોડક્શનની પ્રાઇસ ઉપર. મૂડીની પડતર શું થશે, વધતી જ જશે. એમ વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં ખર્ચાઓ છે એ પણ જુદા જુદા હોય છે. જોકે જો તમે જો ધ્યાન રાખો, ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ છે બરાબર, એ અન્ય જામીનગીરીઓ જો બહાર પાડવી હોય તો એના સંદર્ભમાં કેવો હોય, તો કે ઓછો હોય. ડિબેન્ચર છે એ ઊંચીની મૂડી છે, એમાં કંપનીની નોંધણી વ્યવસ્થિત હશે, કંપની છેલ્લા વર્ષોમાં સારામાં સારી આવક મેળવતી હશે, તો ડિબેન્ચર બહાર પાડવા ખૂબ જ સહેલા છે બરાબર. તો ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ છે એ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાના ખર્ચના સરખામણીમાં ઓછો હોય છે બરાબર. ચાલો એનાથી આગળ જોઈએ. આપણે સૂત્ર પણ જોઈ ગયા છીએ બરાબર, ફરી એક વખત હું છેલ્લે રિપીટ કરાવી દઈશ. ચોથો મુદ્દો છે કાનૂની નિયંત્રણો. કાનૂની નિયંત્રણોમાં જો કે મૂડી માળખું તમે ક્યારે પણ પસંદ કરો બરાબર, તો આ પસંદ કરો ત્યારે ખાલી એમનેમ નહીં કે ચાલો શું બહાર પાડી દેવું છે, ઇક્વિટી, પ્રેફરન્સ, ડિબેન્ચર કે બેંકની લોન લઈ લઈ કે એક્સ વાય ઝેડ કોઈ પાસેથી ઉછી ના લઈ લઈ. આ બધું જ્યારે તમે પસંદ કરો છો ત્યારે તમારે કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે તમારે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત છે એ બહાર પાડવા પડે બરાબર. કોઈ પણ કંપની છે બરાબર, મૂડી ભંડોળ જો મેળવવું હોય તો ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. તો આ ઉપરાંત કોના કોના નિયમ છે જો કાનૂની નિયંત્રણોમાં,
તો કે VSQમાં, MCQ VSQમાં પૂછાશે કે કાનૂની નિયંત્રણોમાં કઈ કઈ પ્રકારના નિયંત્રણો છે એને ધ્યાનમાં લેવાય છે. તો કે સેબીના નિયંત્રણો, સેબીને શું કહેવાય ઇંગ્લિશમાં? સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ક્યારે આ કાયદો લાગુ પડ્યો હતો? તો કે 1992માં. આ સેબીના નિયમો છે. પછી આરબીઆઈના નિયમો, આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર, એના નીતિ નિયમો પણ આપણને લાગુ પડશે. ત્યારબાદ કંપની ધારાની જોગવાઈઓ, એમાં બે, એક તો જૂનો કાયદો 1956નો અને નવો કંપની ધારો 2013. આ બધા જ નિયમોને કાનૂની નિયંત્રણોમાં સમાવેશ કરી શકાય. ત્યારબાદ આપણે જોઈશું કરવેરાની નીતિ. આપણે કોઈ પણ બિઝનેસ કરીએ, ક્યાંય પણથી નાણાં લાવીએ, બરાબર, પણ ટેક્સ ભરવો અનુકૂળ છે. હવે જો આપણે ટેક્સ ભરીએ એનું પ્રમાણ જો ઊંચું હોય તો કંપની છે એ ડિબેન્ચર બહાર પાડી વધુ છે એ મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે. જો બધો સંપૂર્ણ ટેક્સ ભરી દેતા હોય તો આનો મતલબ એવો થયો કે ઊંચીની મૂડી મેળવવાનું આપણે હંમેશા પસંદ કરતા હોઈએ છીએ. કારણ કે આપણે જે કાંઈ પણ વસ્તુ કરીએ છીએ, બરાબર, એ ઓન પેપર કરીએ છીએ, તો આપણને ગમે ત્યારે ઊંચીની મૂડી છે એ આપણને પ્રાપ્ત થઈ શકે, એમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે એ રહેતો નથી, બરાબર. જેથી તો કે ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજની રકમ છે એ કરવેરાના હેતુ માટે આવકમાંથી કપાત તરીકે મજરે મેળવી શકાય. આપણે જો ટેક્સ ચૂકવીએ છીએ, બરાબર, તો આ ટેક્સ આપણને ક્યાંથી બાદ મળે છે? તમને બધાને ખબર છે, ડિબેન્ચર બહાર પાડ્યા છે એ તમે વ્યાજ ચૂકવો તો આપણને આવકમાંથી આપણને શું થશે? તો કે બાદ મળશે, બરાબર. આ જ પ્રમાણે ખાસ નોટ ડાઉન કરજો, આ જ પ્રમાણે શું થશે? તો કે આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક છે એ પણ કરમુક્ત છે. ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલ્યાતો હોય ત્યારે સ્વાભાવિક છે, જો તમે ટેક્સ ઓછો ભરો છો, બરાબર, આવકમાંથી, તો તમે શું કરશો? તો કે ઇક્વિટી શેર બહાર પાડી અને લોકોના વધુ લોકપ્રિય બની શકશો. એટલે ફરી તમારે નક્કી કરવાનું છે કે તમારે ટેક્સ કેટલો ભરવો, વધુ ભરવો કે ઓછો ભરવો. આ બધું જ તમારી ઉપર આધાર રાખે છે. ત્યારબાદ છે સંસ્થાકીય રોકાણકારો, બરાબર. સંસ્થાકીય રોકાણકારોમાં તમે જોઈ શકશો કે વીમા કંપની છે. પહેલા તો સંસ્થાકીય રોકાણકારો તરીકે કઈ વ્યક્તિઓ છે એ નાણાં રોકી શકે, પહેલાં તો તમે એક એની યાદી બનાવો. તો સંસ્થાકીય રોકાણકારોમાં તમારે આવી ગયું વીમા કંપનીઓ હોય, બેંક હોય, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ હોય, મ્યુચ્યુઅલ ફંડવાળા હોય. તો આ બધા જ લોકો છે, બરાબર, આ બધા જ લોકો તેમના સ્થાપિત નિયમો અને શરતોને આધીન એ લોકોને પરમિશન હોવી જોઈએ, બરાબર, આધીન રહી કંપનીઓમાં શેર અને ડિબેન્ચરમાં નાણાં છે એનું રોકાણ કરી શકે છે, બરાબર. મૂડી માળખું તમે જ્યારે રચના કરો આખે આખું, બરાબર, તો મૂડી રચના કરતી વખતે કે મૂડી માળખામાં જ્યારે તમે ફેરફાર કરો ત્યારે આ બધી જ સંસ્થાઓના વલણો અને બધી જ સંસ્થાઓની શરતો છે આ વિશે તમારે શું કરવાનું છે? તો કે એક વિચારણા છે એ કરવાની છે કે આ લોકો છે એ આપણામાં રોકાણ કરે, બરાબર. એટલે જ્યારે આપણે મૂડી માળખું કરીએ, નક્કી કરીએ, આપણે લોકોને નક્કી હોય કે ઘણા બધા રોકાણકારો હોય, એમાં છૂટક રોકાણકારો હોય, ઊંચી સંસ્થાકીય રોકાણકારો હોય, સંસ્થાકીય રોકાણકારો હોય, વિદેશી રોકાણકારો હોય અને કંપનીના કર્મચારીઓ, તો આ પાંચ પ્રકારના રોકાણકારો હોય. જ્યારે આપણે કંપનીનું મૂડી માળખું તૈયાર કરીએ છીએ, બરાબર, કે એમાં ગમે ત્યારે ફેરફાર કરીએ છીએ, તો આ બધી જ સંસ્થાઓના વલણો છે એના વિશે ખાસ તપાસ કરવાની,
વિચારણા કરવાની કે બધી શરતો બધાને અનુકૂળ છે કે નહીં. ત્યારબાદ નક્કી કરવાનું કે સંસ્થાકીય રોકાણકારોને આપણે વિજ્ઞાપન પત્રમાં જ કહી દેવાનું કે દરેક રોકાણકાર માટે કોને કેટલું સ્થાન છે એ મળવા પાત્ર છે. અને ત્યારબાદ જ લોકો છે એ નક્કી કરશે કે મારે આ કંપનીના શેર છે એ ખરીદવા કે નહીં, કે મારે આ કંપનીમાં રોકાણ કરવું કે નહીં. આ બધું જ પછી જ નક્કી છે એ થશે. ત્યારબાદ છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો. આજકાલ એવું નથી કે આપણે કોઈ વિદેશની કંપનીમાં નાણાં ન રોકી શકીએ કે વિદેશની કંપની આપણા દેશમાં નાણાં ન રોકી શકે. અત્યારે આપણે પણ વિદેશની કંપનીમાં નાણાં રોકી શકીએ છીએ અને વિદેશના લોકો ભારતની કંપનીમાં પણ નાણાં છે એ રોકી શકે છે. એટલે વિદેશી રોકાણકાર એટલે એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભાર થઈ હોય. જો વિદેશી સંસ્થા જેની સ્થાપના અને નોંધણી છે એ ભારતની બહાર થઈ હોય અને એનું મુખ્ય ખાસ અંડરલાઈન કરજો કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઉદ્દેશ શું છે, તો કે ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલ જામીનગીરીમાં રોકાણ કરવાનું છે. પ્રાથમિક બજાર હોય તો પણ ભલે, ગૌણ બજાર હોય તો ભલે, બહારના લોકો આપણા દેશની કંપનીમાં નાણાં કઈ રીતે રોકે એનો ખાસ આધાર છે એ પૂરો પાડે છે. વિદેશી રોકાણકારો કે સંસ્થાઓ સેબી સમક્ષ શું કરશે, તેની નોંધણી કરાવવી પડશે. ફરી વખત સેબી એટલે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એટલે નોંધણી કરાવશો એટલે તમારા નાણાં છે એ જવાનો પ્રશ્ન કોઈ રહેશે નહીં. આવી સંસ્થાઓ છે બરાબર, એ ભારતીય કંપનીના શેર અને ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવી હોય. આવી સંસ્થાઓને જે વિદેશમાં સંસ્થા ચલાવે છે એવી સંસ્થાઓને ભારતની કંપનીમાં સેબી જ મંજૂરી આપશે અને સેબી એમાં મીડિયેટર તરીકેનું કામ કરશે બરાબર. એટલે આવી સંસ્થાઓમાં ભારતની કંપનીમાં શેર કે ડિબેન્ચર ખરીદવાની શું કરશે, તો કે મંજૂરી આપવાનું કાર્ય છે એ કરતી જણાશે બરાબર. ત્યારબાદ આજે આપણે અહીંયા મુદ્દો પૂરો કરીએ છીએ અને આપણે એક વખત સૂત્ર લઈ લઈએ. બાહ્ય પરિબળો બરાબર, જે રીતે આપણે આંતરિક પરિબળોનું સૂત્ર લીધું હતું, બાહ્ય પરિબળોનું સૂત્ર છે મૂડી ત્રણ વિકાસ કર. મૂડી ત્રણ વિકાસ કર, મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ, મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર, મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. આ ત્રણ મૂડીનો મુદ્દો થઈ ગયો. વિકાસ કર, વી એટલે વિદેશી સંસ્થાકીય રોકાણકારો, કા એટલે કાનૂની નિયંત્રણો, સ સંસ્થાકીય રોકાણકારો, કર કરવેરાની નીતિ બરાબર. ખાસ આ બધી જ વસ્તુઓ છે એ તમે નોટ ડાઉન કરીને રાખજો. મૂડી વિકાસ કર, ફરીવાર એક વખત રિપીટ કરી દઉં છું, મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ, મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર, મૂડી પડતર અને જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, વિકાસ વિદેશી સંસ્થાકીય રોકાણકારો, કાનૂની નિયંત્રણો, સંસ્થાકીય રોકાણકારો અને કર એટલે કરવેરાની નીતિ. તો આજે આપણે જોયું વિદ્યાર્થી મિત્રો બરાબર બાહ્ય પરિબળો બરાબર, અને બાહ્ય પરિબળો વિશેના સાથે સાત મુદ્દાની માહિતી મેળવી. આપણે આવતા લેક્ચરમાં કાર્યશીલ મૂડી,
જે તમને અકાઉન્ટમાં પણ ઉપયોગી થશે, જેને આપણે વર્કિંગ કેપિટલ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, તો વર્કિંગ કેપિટલને આપણે કઈ રીતે વ્યાખ્યા, એમાંય પણ તમારે કુલ મૂડી કેટલી છે, ચોખ્ખી કાર્યશીલ મૂડી કેટલી છે, ચાલુ મિલકતો કઈ છે, ચાલુ જવાબદારી કઈ છે, હકારાત્મક મૂડી કેટલી છે, નકારાત્મક મૂડી કેટલી છે, આ બધા જ વિશે, અને છેલ્લે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડીના તફાવત વિશે ભણીશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય.